નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભરૂચમાં રાજ્યકક્ષાના ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીનું કાઉન્ટડાઉન શરૂ. ટ્રાફિક જાગૃતિ અભિયાન અંતર્ગત ભરૂચ, અંકલેશ્વર અને જંબુસરમાં જનજાગૃતિ રેલી નીકળી, તો આવતીકાલથી શસ્ત્ર પ્રદર્શન અને પરેડ રિહર્સલનો પ્રારંભ. અંકલેશ્વર નજીક હાઈવે પર લક્ઝરી બસ, કાર અને ટેમ્પા વચ્ચે ટ્રિપલ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઇજા. ખરોડ ચોકડી પર ઓવરબ્રિજની માંગ સાથે સ્થાનિકોએ ટાયર સળગાવી ચક્કાજામ કર્યો. જંબુસરના પિલુદ્રા ગામના બાળકની હત્યાના મામલામાં કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારતા પરિવારજનોએ ન્યાયતંત્રનો આભાર વ્યક્ત કર્યો. વર્ષ 2016માં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી તેની હત્યા કરવામાં આવી હતી. વાલિયાના વટારિયા સુગર પાસે ટેન્કર અને ઇકો કાર વચ્ચે અકસ્માતમાં કાર સળગી ઉઠી. ઇકો કારમાં સવાર 2 વ્યક્તિ જીવતા ભૂંજાયા. ભરૂચ નગર સેવા સદનમાં ભ્રષ્ટ કર્મીઓને પરત લેવા મુદ્દે કોંગ્રેસ પોતાનો સ્ટેન્ડ ક્લિયર કરે. છેલ્લે 2 વખત મળેલી સામાન્ય સભામાં 1 વખત કોંગ્રેસ ભ્રષ્ટ કર્મીઓને પાછા લેવાની તરફેણમાં, તો બીજી વખત વિરોધમાં. શું ભાજપ અને કોંગ્રેસ બંને ભ્રષ્ટ કર્મીઓને પરત લેવા પોતાના ખિસ્સા ગરમ કરવા માંગે છે? ચર્ચા તો પ્રશ્ન. ભરૂચ અંકલેશ્વર વાસીઓ આનંદો. આવનારા 5 દિવસ કાર ચાલકો ગોલ્ડન બ્રિજનો ઉપયોગ કરી શકશે. ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીને અનુલક્ષીને કાર ચાલકો પર નો એન્ટ્રીના જાહેરનામામાં તંત્ર દ્વારા રાહત અપાઈ. ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત ભરૂચમાં આવતીકાલથી મુખ્ય કાર્યક્રમોનો પ્રારંભ થશે. ગુજરાત રાજ્યની સ્થાપનાને 58 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ ભરૂચમાં યોજાશે, જે અંતર્ગત આવતીકાલથી મુખ્ય કાર્યક્રમોનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પોલીસ દ્વારા શહેરની ગુડવિલ શાળા ખાતે આવતીકાલે સવારથી શસ્ત્ર પ્રદર્શન યોજાશે, તો સાંજના સમયે દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર પરેડનું રિહર્સલ કરાશે. તો રવિવારના રોજ માતરિયા તળાવ ખાતે સાંજે 7:30 થી રાત્રિના 11:30 સુધી ભવ્ય લેઝર શો પણ યોજાશે. 30 એપ્રિલે પંડિત ઓમકારનાથ ઠાકોર કલાભવન ખાતે સાહિત્ય કલા સંમેલન મશાલ પેટીનો કાર્યક્રમ યોજાશે, જ્યારે તારીખ 1 મેના રોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે અંકલેશ્વરના કોસંબડી તળાવ ખાતેથી સુજલામ સુફલામ યોજનાનો પ્રારંભ, શુક્લતીર્થ ખાતે વૃક્ષારોપણ અને નર્મદા નદીનું સફાઈ અભિયાન, હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ તાલીમ યોજનાનો પ્રારંભ, સાંજે 4:45 કલાકે જાડેશ્વર સાંઈ મંદિર ખાતેથી ગુજરાત ગૌરવ યાત્રા પ્રસ્થાન અને સાંજે 6:30 કલાકે કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભવ્ય આતશબાજી કરવામાં આવશે. આ તમામ કાર્યક્રમોનો લાભ લેવા ભરૂચની જનતાને જાહેર આમંત્રણ પાઠવાયું છે. વિવિધ હથિયારોના શસ્ત્ર પ્રદર્શન એ અમે આયોજન કરી રહ્યા છીએ. એમાં મોટા ભાગમાં તમામ લોકો આવીને એની જાણકારી પ્રાપ્ત કરે એ હેતુથી આ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. એ સિવાય 30 તારીખના રોજ સાંજે ભવ્ય મશાલ પીટીના આયોજન પોલીસ જવાનો 300 જેટલા પોલીસ જવાનો દ્વારા કરવામાં આવ્યા છે. એ ઉપરાંત 1 મેના રોજ ભવ્ય પરેડ, જેમાં 1200થી વધારે જવાનો 24 જેટલી પ્લાટૂનમાં ચેતક કમાન્ડોના વ્હીકલો સાથે મોટરસાઇકલ સ્ટન્ટ અને આદિવાસી નૃત્ય બતાવશે. એમાં પણ મોટી સંખ્યામાં લોકો રોડની એક બાજુ ઊભા રહીને એનું પ્રદર્શનને નિહારે. અનેક કાર્યક્રમ આવનારા દિવસોમાં આવી રહ્યા છે. આખું ભરૂચ સુશોભન કર્યું છે. આપ જોઈ રહ્યા છો તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમ કહેવામાં આવ્યું કે આવતીકાલે શસ્ત્ર પ્રદર્શન છે, એમ લેસર શો માતરિયા તળાવ ખાતે પણ રાખવામાં આવ્યો છે. તેમ છતાંય 30 તારીખે જાડેશ્વરમાં સાંઈ મંદિરની પાછળ એક મશાલ પીટી એ યોજવામાં આવી છે. 7 વાગે એનું ત્યાં એ કાર્યક્રમ ચાલુ થશે. ત્યારબાદ 1 મેના જે કાર્યક્રમ છે એમાં સાંજે 5 વાગે જ્યોતિનગર ટર્નિંગથી લઈને જાડેશ્વર સુધી એ ત્યાં આગળ એક માર્ચ પાસ થવાની છે. આ પણ એક ખરેખર જોવા લાયક છે. અને ત્યારબાદ મક્તમપુર કૃષિ ગ્રાઉન્ડ ખાતે એક સરસ સુંદર કક્ષાનો એક આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ થવાનો છે. મારી ભરૂચની જનતાને નમ્ર વિનંતી છે કે આ જેટલા કાર્યક્રમો અત્યારના ભરૂચની અંદર છે, આપણે ક્યારેય આવા કાર્યક્રમ જોયા નથી. માટે આજે જે આ સ્ટેટ લેવલના પ્રોગ્રામ છે, હું ભરૂચની જનતાને વિનંતી કરું છું કે આપ આની માહિતી મેળવીને આમ સરકારે તમામ પ્રયત્ન કર્યા છે અને આ જાહેર આમંત્રણ છે. ગુજરાત સ્થાપના દિવસ અંતર્ગત ભરૂચ પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આજરોજ જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું.
ભરૂચમાં ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા વિવિધ થીમ પર ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજરોજ ટ્રાફિક જાગૃતિ અભિયાનના ભાગરૂપે પોલીસ વિભાગ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા જનજાગૃતિ રેલી નીકળી હતી. રેલવે સ્ટેશન ખાતેથી DYSP વિનય શુક્લ અને NDI ચૌહાણે લીલી ઝંડી બતાવી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં શાળાના બાળકો, ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના જવાનો અને પોલીસ કર્મચારીઓ બેનરો સાથે જોડાયા હતા અને ટ્રાફિક નિયમો અંગેની જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જિલ્લા વહીવટીતંત્રએ આજનો દિવસ સુરક્ષા સેતુ દિવસ તરીકે ઉજવેલો છે અને એ ઉજવવાની જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટની છે અને આ સુરક્ષા સેતુ દિવસના અનુસંધાને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી વિવિધ પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ પ્રોગ્રામ સૌથી પહેલો છે. એક ટ્રાફિકની રેલી, ટ્રાફિક અવેરનેસની રેલી, લોકોમાં ટ્રાફિક પ્રત્યે જાગૃતિ પેદા થાય અને ટ્રાફિકની સભાનતા કેળવાય તે માટે એક આ ટ્રાફિક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સ્થાપના દિવસ અંતર્ગત અંકલેશ્વરમાં પોલીસ વિભાગ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું. ભરૂચ જિલ્લામાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત અંકલેશ્વર ખાતે આજરોજ પોલીસ વિભાગ અને સુરક્ષા સેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક અંગેની જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં શાળાના બાળકો, ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના જવાનો અને પોલીસ કર્મીઓ જોડાયા હતા. ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ટ્રાફિક જાગૃતિ અભિયાનના ભાગરૂપે જંબુસરમાં રેલી નીકળી હતી. જંબુસર પોલીસ દ્વારા ગુજરાત સ્થાપના દિવસ અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી જંબુસર ડેપો ચોકી પાસેથી રિંગ રોડ થઈ ટંકારી બાગોળ ખાતે પહોંચી હતી. રેલી દરમિયાન વાહન ચાલકોને માર્ગ સલામતી અંગેની જાણકારી આપવામાં આવી હતી, જેમાં વાહન ચાલકોએ હેલ્મેટ પહેરવા, સડક પાર દોરેલા ચિહ્નો, રોડ પરની નિશાની સહિત અનેક જાણકારી જંબુસર પોલીસ દ્વારા વાહન ચાલકોને આપવામાં આવી હતી તથા જનજાગૃતિ પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ટાઉન ખાતે જંબુસર ડિવિઝનના અધિકારીઓ તથા માણસો, હોમગાર્ડ તથા BTS ના જવાનો છે, બરોબર, TRB ના જવાનો સહિત આજે ટ્રાફિક અવેરનેસનો પ્રોગ્રામ રાખેલ છે અને લોકોને હેલ્મેટ પહેરવા, તેમજ ત્રણ સવારીને લાયસન્સ રાખવું અને એ રીતે ટ્રાફિકના જે નિયમો સમજાવેલ છે તથા તમામ જે પત્રિકા છપાવેલ છે એનું ટેમ્પલેટનું વિતરણ કરવામાં આવેલ છે. અંકલેશ્વર નજીક હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા 10થી વધુ લોકોને ઈજા પહોંચી હતી તો ઉશ્કેરાયેલા લોકોએ ઓવરબ્રિજની માંગ સાથે ટાયર સળગાવી ચક્કાજામ કર્યો હતો. સુરતથી કાનપુર જઈ રહેલ ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 8 પર ખરોડ ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા બસ કાબુ બહાર નીકળી ગઈ હતી અને નજીકમાંથી પસાર થઈ રહેલ કાર અને ટેમ્પોને અડફેટે લઈ પલટી મારી ગઈ હતી, જેમાં 10 જેટલા લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ તરફ ખરોડ ચોકડી પર ઓવરબ્રિજની માંગ સાથે સ્થાનિકોએ ટાયર સળગાવી અડધા કલાક માટે ચક્કાજામ કરી દીધો હતો. બનાવની જાણ થતાની સાથે તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો. કોણ ઉઠાવે છે? જ્યારે અમે લોકો રિક્ષાવાળા અહીંયા ઉભા રહીને ઉઠાવે, આજે સ્કૂલના છોકરા બી કેટલા આવે છે, સંજાલીના આવે છે, કાપુરાના આવે છે, બાકરોલના આવે છે, જ્યારે છોકરાઓને જ્યારે પાસ કરવાનો બંને રોડ, ત્યારે એમને પૂછો કે એમની કેવા હાલત ગુજરતા હશે. તો અમારે બીજું કહે જ નથી, જો અમારે બ્રિજની મંજૂરી જોઈએ બસ. અંકલેશ્વરથી સુરત જતા રેલ હાઈવે પર ખરોળ ચોકડી નજીક એક લક્ઝરી બસ અચાનક પલટી ખાઈ જતા ત્યાં આજુબાજુ ટ્રાફિક જામ થઈ ગયેલ છે અને ખરોળ ગામના જે માણસો છે એમણે અગાઉ જે એમને ઓવરબ્રિજની માગણી છે અનુસંધાનમાં ટ્રાફિકની સામે ટાયરો સળગાવ્યા. પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છે અને હાલ રસ્તો ક્લિયર કરાવી દીધો છે. જંબુસરના પિલુદ્રા ગામે બાળકના અપહરણ બાદ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી હત્યાના મામલામાં પોક્સો કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારતા મૃતકના પરિવારજનોએ કોર્ટ તરફથી સાચો ન્યાય મળવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. જંબુસરના પિલુદ્રા ગામે વર્ષ 2016માં 4 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી તેની હત્યા કરનાર આરોપી શંભુ પઢિયારને ફાંસીની સજા સાંભળવામાં આવતા શંભુ દ્વારા કરપેણ હત્યા કરાયેલ 4 વર્ષના બાળકના પરિવારજનોએ ન્યાયતંત્ર તરફ સંતોષ વ્યક્ત કર્યો હતો. પોક્સોના ગુનામાં કોર્ટે સંભળાવેલી સજાથી મૃતકના પિતાએ ન્યાય બદલ કોર્ટનો આભાર માન્યો હતો. જોકે ઘટનાના 1 વર્ષ બાદ પુત્રની યાદ તાજી થતાં પરિવારની આંખો ભીંજાઈ આવી હતી. રાયસંગ શંભુભાઈ રાયસંગ, તે મારા મંદિર પાસે આવીને આઈસ્ક્રીમના બહાને મારા છોકરા શીતલને ઉઠાવી ગયો હતો. ત્યારબાદ હું એની તપાસ કરવા નીકળ્યો. ત્યારબાદ મને જાણવા મળ્યું કે અમારા પિનની જગાએ જ્યાં ઝાડી હતી ત્યાં એની લાશ ફેંકેલી હતી. ત્યારબાદ
પોલીસને જાણ કરી, પોલીસને જાણ કરીને પોલીસ આવી અને એને ફરિયાદી અમે આપી. આજે જે કોર્ટે ચુકાદો આપ્યો છે મને, એ કોર્ટ તરફથી મને ખૂબ આનંદ છે. અને ભગવાનના ઘેર દેર નથી, દેર છે પણ અંધેર નથી, એ બદલ મને બહુ આનંદ થયો છે. આજે વાલિયા તાલુકાના વટારિયા ગામે ટેન્કરના ચાલકે ઇકો કારને ટક્કર મારતા કારમાં આગ ફાટી નીકળી હતી, જેમાં બે લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. વાલિયા તાલુકાના વટારિયા સુગર પાસે તારીખ 26મીની રાત્રિના અરસામાં પૂરપાટ ઝડપે આવતા ટેન્કરના ચાલકે ઇકો કારને ટક્કર મારતા સીએનજી ઇકો કારમાં આગ ફાટી નીકળી હતી, જ્યારે ટેન્કર રોડની બાજુમાં પલટી મારી ગયું હતું. કારમાં આગ ફાટી નીકળતા કારમાં સવાર ઝઘડિયા તાલુકાના મોતીપરા ગામના 45 વર્ષીય ધીરજ ગોમાન વસાવા અને 58 વર્ષીય સીવાસાના વસાવા બહાર નીકળી ન શકતા બંને સળગી જતા કારમાં જ મોત નિપજ્યા હતા. આ અંગેની જાણ અંકલેશ્વર ફાયર બ્રિગેડમાં કરાતા એક ફાયર ફાઈટર દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. અકસ્માતના પગલે વાલિયા પોલીસ મથકમાં જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને ફાયર ફાઈટરોની મદદથી બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. જો કે ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હોય, પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક ટેન્કર તથા એક મારુતિ ઇકો કાર વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ છે, જેમાં મારુતિ ઇકો કારમાં બેસેલ બે વ્યક્તિઓ ચાલક ધીરજભાઈ વસાવા તથા તેમની સાથેના બેસેલા શંકરભાઈ વસાવા બંને ઈસમોને ગંભીર ઇજાઓ પહોંચતો સ્થળ ઉપર મૃત્યુ પામેલા છે. તદુપરાંત આ જે મારુતિ ઇકો ગાડી છે તે સીએનજી બેઝડ હોય અને તેમાં આકસ્મિક આગ લાગી જવાના કારણે મારુતિ ઇકો કાર ને પણ સળગી ઉઠેલ છે, તથા જે અકસ્માત કરનાર ચાલક છે તેણે પણ તેનો સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવી બેસતો તેનું ટેન્કર પણ આગળ જઈ રોડની સાઈડમાં પલટી ખાઈ ગયેલ છે. આ બનાવની જાણ થતો તાત્કાલિક વાલિયા પોલીસ સ્ટેશનથી પોલીસ તથા માણસો તથા અંકલેશ્વર જીઆઈડીસી તથા ઝઘડિયા જીઆઈડીસીમાંથી ફાયર સ્ટાફ સ્થળ ઉપર પહોંચી ગયેલ છે. અત્યારે હાલ સ્થળ ઉપર કાર્યવાહી ચાલી છે. મરનાર ધીરજભાઈના ભાઈ શંકરભાઈ આ બાબતે ફરિયાદ આપેલી છે અને આગળની પોલીસ કાર્યવાહી ચાલુમાં છે. ભરૂચ નગર સેવા સદનમાં ભ્રષ્ટ કર્મીઓને પરત લેવાના મુદ્દે કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે તે અત્યંત જરૂરી છે. ભ્રષ્ટ કર્મીઓને પરત લેવા કોંગ્રેસના નગર સેવકોનો શું સ્વાર્થ હોય એ તપાસનો વિષય બન્યો છે. ભરૂચ નગર સેવા સદનમાં ફરજ બજાવતા 3 કર્મચારીઓને ભ્રષ્ટાચારના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ 3 કર્મચારીઓને પરત લેવા ભાજપ અને કોંગ્રેસના કેટલાક નગરસેવકો જાણે તલપાપડ બન્યા છે. ભાજપના એક પદાધિકારીએ આ કર્મચારીઓને પરત લેવા મોટો માલ ઉતાર્યો હોવાના આક્ષેપ વચ્ચે હવે કોંગ્રેસના નગરસેવકોની નિયત પણ સારી નથી જણાઈ રહી. તાજેતરમાં જ મળેલ સામાન્ય સભામાં કોંગ્રેસે 3 કર્મચારીઓ મુદ્દે કલેક્ટરનો નિર્ણય ન આવે ત્યાં સુધી તેઓને ફરજ પર પરત ન લેવા શાસકોના ઠરાવનો વિરોધ કરી વોકઆઉટ કર્યો હતો. તો એ પૂર્વેની સામાન્ય સભામાં ભ્રષ્ટ કર્મીઓને પરત લેવાના ઠરાવમાં સહમતિ દર્શાવી હતી. ત્યારે સવાલ એ થાય છે કે કોંગ્રેસ કરવા માંગે છે શું? કોંગ્રેસના નગરસેવકો પોતાનું સ્ટેન્ડ ક્લિયર જ નથી કરી શકતા કે પછી તેઓ પણ પોતાના ખિસ્સા ગરમ થાય તેવું ઈચ્છી રહ્યા છે? આમ તો કોંગ્રેસ ભાજપના મદમસ્ત બનેલા પદાધિકારીઓના કાન આમળવામાં નિષ્ફળ નીવડી હોવાનું જણાઈ રહ્યું છે, તો બીજી તરફ ભ્રષ્ટાચારને પણ પ્રોત્સાહન આપતી હોવાનું તેઓના વર્તન પરથી લાગી રહ્યું છે. ત્યારે આ મામલામાં શું નવો વળાંક આવે છે તે આવનાર સમય જ બતાવશે. ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીને અનુલક્ષીને તંત્ર દ્વારા ભરૂચના ગોલ્ડન બ્રિજમાં કાર ચાલકો માટે નો એન્ટ્રીના જાહેરનામામાં રાહત આપવામાં આવી છે. આથી કાર ચાલકો 5 દિવસ સુધી ગોલ્ડન બ્રિજનો ઉપયોગ કરી શકશે. ભરૂચના ગોલ્ડન બ્રિજની સમાંતર નિર્માણ પામી રહેલ નર્મદા મૈયા બ્રિજની કામગીરીને અનુલક્ષીને તંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજમાં કાર ચાલકો માટે 1 મહિના સુધી નો એન્ટ્રીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. આ જાહેરનામું તારીખ 29 એપ્રિલે પૂર્ણ થઈ રહ્યું છે, પરંતુ તેને રિન્યૂ કરવામાં આવશે. જો કે ભરૂચમાં ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન છે, ત્યારે તંત્ર દ્વારા આવનારા 5 દિવસ જાહેરનામામાં રાહત આપવામાં આવી છે, જેના પગલે કાર ચાલકો તારીખ 1 મે સુધી ગોલ્ડન બ્રિજનો ઉપયોગ કરી શકશે. જો કે તારીખ 2 મેથી આ જાહેરનામું ફરી અમલમાં આવશે અને વધુ 1 માસ સુધી કાર ચાલકો પર પ્રતિબંધ ફરમાવવામાં આવે તેવી માહિતી મળી રહી છે. ભરૂચના કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર યોજાનાર ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમ અંતર્ગત જળ બચાવોની થીમ પર વોલ પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
ભરૂચના મક્તમપુર કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે, ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુજલામ સુફલામ યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ ભરૂચથી કરાવશે, જે અંતર્ગત જળ બચાવોની થીમ પર વોલ પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યા છે, જેનું કલેક્ટર રવિકુમાર અરોરા, જિલ્લા પોલીસ વડા સંદીપસિંહ, ધારાસભ્ય દુસેન પટેલ સહિત આગેવાનોએ મુલાકાત લીધી હતી. કલેક્ટર રવિકુમાર અરોરાએ આ પ્રસંગે વોલ પેઇન્ટિંગ પર હાથ અજમાવ્યો હતો. આ સાથે જ આગેવાનો દ્વારા કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી. જિલ્લાની જનતાને પણ અનુરોધ કરું છું કે જલ થીમ ઉપર જે માનનીય મુખ્યમંત્રીશ્રીના મહાઅભિયાન છે, આવો આમાં મળીને સહકાર આપીને એને સફળ બનાવીએ. અંકલેશ્વરના પ્રદૂષણના મુદ્દે વધુ 7 કર્મચારીઓની જીપીસીબી દ્વારા નિમણૂક કરવામાં આવી છે. હાલમાં જ હાઈકોર્ટ દ્વારા પ્રદૂષણના મુદ્દે જીપીસીબીની ઝાટકણી કાઢવામાં આવી હતી અને પ્રદૂષણ નાથવામાં નિષ્ફળ હોવાની ફટકાર આપી હતી, જેને લઈ જીપીસીબી દ્વારા અંકલેશ્વર જીપીસીબી ભૂતિયા કનેક્શન તેમજ પ્રદૂષણ નાથવા માટે કરવામાં આવી રહેલ સર્ચ ઓપરેશન વધુ અસરકારક બનાવવા માટે રાજ્યભરમાંથી 7 જેટલા કર્મચારીની તાત્કાલિક અસરથી નિમણૂક કરવામાં આવી છે અને કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. અંકલેશ્વરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે 7 વર્ષ કેદની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરના પીરામણ ગામે રહેતી સગીરા તેની શાળાએથી પરત આવી રહી હતી. તે દરમિયાન આરોપી રિયાઝુદ્દીન શેખ તેને ટેમ્પામાં બેસાડી લઈ ગયો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી, જે અંગેનો કેસ ભરૂચની પોક્સો કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ એચ.એ. દવેએ સરકારી ધારાશાસ્ત્રી આર.જે. દેસાઈની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી રિયાઝુદ્દીન શેખને 7 વર્ષ કેદની સજા ફટકારી છે. ભરૂચમાં એક યુવતીનું અવસાન થતાં તેમની શ્રદ્ધાંજલિ સભામાં પરિવારજનો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના કોલેજ રોડ પર આવેલું અવધૂત સોસાયટીમાં રહેતા ઉર્વીબહેન પટેલનું નિધન થતાં આજ રોજ તેઓની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી, જેમાં પરિવારજનો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાંજલિ સભામાં આવનાર લોકો દ્વારા રક્તદાન કરાયું હતું અને શ્રદ્ધાસુમન પાઠવાયા હતા. રક્ત થકી અન્ય લોકોને નવજીવન મળી રહે તે હેતુથી આ રક્તદાન શિબિર યોજાઈ હતી. નર્મદા જિલ્લાના ફતેપુરા ગામમાં સગીરાને લગ્નની લાલચે ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી. તિલકવાડા તાલુકાના ફતેપુર ગામમાં એક 19 વર્ષીય યુવાને ગામની જ એક સગીરાને લગ્ન કરવાના ઈરાદે લલચાવી ફોસલાવીને 20 દિવસ પહેલા ભગાડીને લઈ ગયા બાદ અલગ અલગ જગ્યાએ બળાત્કાર કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલને હવાલે કર્યો છે. ગત તારીખ 6 એપ્રિલના રોજ રાત્રિના સમયે ફતેપુર ગામના કિરણ બારિયાએ તેના જ ગામની 17 વર્ષીય સગીરાનું અપહરણ કર્યું હતું, જે બાદ ભોગ બનનાર સગીરાના પિતાએ 10 એપ્રિલે તિલકવાડા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ગત રોજ આરોપી કિરણ બારિયા ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે તે વખતે અપહરણ 363 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી અને હાલ 370 તથા પોસ્કો કલમ 4 મુજબનો ઉમેરો કરી આરોપીને રિમાન્ડ લેવા માટે વિચારણા કરવામાં આવેલ છે. અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ નજીક ST બસની ટક્કરે વૃદ્ધને ગંભીર ઇજા પહોંચી હતી. અંકલેશ્વર શહેરના ભરચક 3 રસ્તા સર્કલ પાસે અંકલેશ્વરથી ઝંખવાઉ જતી સરકારી બસ ચાલક પુરપાટ માટેલા સામની જેમ ધસી આવતા રસ્તો ઓળંગી રહેલા નવાગામ કરારવેલના વૃદ્ધને અડફેટે લીધા હતા, જેમાં વૃદ્ધને ગંભીર ઇજા પહોંચતા 108 સેવાની મદદથી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ભરૂચના નવી વસાહત વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચની નવી વસાહત વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરના પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં રાજ્યકક્ષાના ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીનું કાઉન્ટડાઉન શરૂ. ટ્રાફિક જાગૃતિ અભિયાન અંતર્ગત ભરૂચ, અંકલેશ્વર અને જંબુસરમાં જનજાગૃતિ રેલી નીકળી, તો આવતીકાલથી શસ્ત્ર પ્રદર્શન અને પરેડ રિહર્સલનો પ્રારંભ. અંકલેશ્વર નજીક હાઈવે પર લક્ઝરી બસ, કાર અને ટેમ્પા વચ્ચે ટ્રિપલ અકસ્માત. અકસ્માતમાં 10 થી વધુ લોકોને ઇજા. ખરોડ ચોકડી પર ઓવરબ્રિજની માંગ સાથે સ્થાનિકોએ ટાયર સળગાવી ચક્કાજામ કર્યો.
જંબુસરના પિલુદ્રા ગામના બાળકની હત્યાના મામલામાં કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારતા પરિવારજનોએ ન્યાયતંત્રનો આભાર વ્યક્ત કર્યો. વર્ષ 2016માં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી તેની હત્યા કરવામાં આવી હતી. વાલિયાના વટારિયા સુગર પાસે ટેન્કર અને ઇકો કાર વચ્ચે અકસ્માતમાં કાર સળગી ઉઠી. ઇકો કારમાં સવાર 2 વ્યક્તિ જીવતા ભૂંજાયા. ભરૂચ નગર સેવા સદનમાં ભ્રષ્ટ કર્મીઓને પરત લેવા મુદ્દે કોંગ્રેસ પોતાનો સ્ટેન્ડ ક્લિયર કરે. છેલ્લે 2 વખત મળેલી સામાન્ય સભામાં 1 વખત કોંગ્રેસ ભ્રષ્ટ કર્મીઓને પાછા લેવાની તરફેણમાં તો બીજી વખત વિરોધમાં. શું ભાજપ અને કોંગ્રેસ બંને ભ્રષ્ટ કર્મીઓને પરત લેવા પોતાના ખિસ્સા ગરમ કરવા માંગે છે? ચર્ચા તો પ્રશ્ન. ભરૂચ અંકલેશ્વર વાસીઓ આનંદો, આવનારા 5 દિવસ કાર ચાલકો ગોલ્ડન બ્રિજનો ઉપયોગ કરી શકશે. ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીને અનુલક્ષીને કાર ચાલકો પર નો એન્ટ્રીના જાહેરનામામાં તંત્ર દ્વારા રાહત અપાઈ. તો આ અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.